नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे अभ्यास करी रह्या छीए धोरण 5 विषय गुजराती के प्रथम भाषा केकारव, जेमा पाठ नंबर छे 7 ढेबरानो न्याय, जेमा आपणे बकरीनी अरजी विषे वात करता हता। तो हवे थोड़ाक मित्रों आगळ वधीए, तो जो आ भाग 3 छे। आपणे भाग 1 अने 2 तमने चेनलना प्लेलिस्ट माथी मळी जशे। तमारे न ख्याल आवतो होय तो कोई मोटा भाई बहन विद्यार्थी मित्रनी मदद लेवानी अने कहेवानुं के प्लेलिस्ट केवी रीते मळे, अथवा तो शाळा मित्र नामनी एप्लिकेशन माथी मळी जशे, बराबर। अने हा, बेयनी अंदर प्लेलिस्टमां शाळा मित्र एप्लिकेशनमां धोरण 3-12 सुधीना मोटा भागना विषयना वीडियो छे, तो तमारा भाई बहन सगा संबंधीने तमे जाण करी शकशो, बराबर। અને તમે આગળના ધોરણોમાં પણ અભ્યાસ કરી શકશો, એટલે આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન સાથે સંકળાયેલા રહેશો। અને હા, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરશો। તો હવે શું થાય છે, કાકી જે છે એ કહે છે કે ભાઈ હું રાજાને તોય અરજી લખીશ। કાકા કહે છે, મને કે તને ક્યાં લખતા આવડે છે? કાકીએ કહ્યું, તોય લખીશું। કાકા નવાઈ પામી જોઈ રહ્યા। ઘરમાં એક લાકડાનું પાટિયું પડ્યું હતું, લાકડાનું એક પાટિયું પડ્યું હશે, તો પાટિયું પડ્યું હતું, કાકી એ લઈ આવ્યા, કાકી લઈને આવ્યા। છરી વડે પાટિયાની સપાટીને ઘસી ઘસીને એને સુવાળી બનાવી। જો હવે પાટિયું છે એ ખરબચડું હશે, એટલે કાકીએ છરી વડે પાટિયાની સપાટીને ઘસી અને ઘસીને સુવાળી એકદમ મુલાયમ બનાવી। પછી છરી વડે એ પાટિયા પર એક ચોકડી કરીને કહે, છરી વડે પાટિયા પર એક ચોકડી કરી અને કહે, આ ચોકડી તે આપણું ઘર, આ ચોકડી છે એ શું છે, આપણું ઘર। ચોકડીની પાસે લીટો કર્યો, હવે ચોકડીની પાસે શું કર્યો, લીટો કર્યો, આ લીટો તે આપણી બકરી, આ લીટો છે આપણી બકરી છે। પછી એક લાંબી લીટી કરી, શું કરી, એક લાંબી મોટી લીટી કરી, આવી રીતે બકરી અહીં થઈને જાય છે, એટલે કે આ લાંબી લીટી એટલે કે બકરી અહીં થઈને જાય છે। પછી મોટી ચોકડી કરી, શું કરી, મોટી ચોકડી કરી, આ શેઠનો બગીચો, બગીચો। પછી નાનું ટપકું આ કર્યું, તો આ વાડનું છીંડું છે। અહીં થઈને બકરી બગીચામાં પેઠી, એટલે કે અહીંથી બકરી છે એ બગીચામાં પ્રવેશે છે। પછી બે આડી લીટીઓ દોરી, શું કરી, બે આડી લીટીઓ, અહીં બકરીના માથામાં લાઠી પડીને બકરી મરી ગઈ। વાહ, કેવું સરસ લખાયું છે, રાજાને આ અરજી દેખાડી દેવાની, કેટલું સરસ મજાનું લખાણું છે, શું કહે છે હવે આ, વાહ કેવું સરસ લખાયું છે, રાજાને આ અરજી દેખાડી દેવાની, એની મેળે એ બધું જ સમજી જશે। રાજા છે બરાબર, એને આ અરજી જે પાટિયા ઉપર એને લખી છે એ દેખાડી દેવાની, રાજા એની મેળે જ બધું સમજી જશે। અદલ ઇન્સાફ કર્યા વિના એ નહીં રહે। હવે આપણા મનમાં પ્રશ્ન થતો હોય કે અદલ ઇન્સાફ, બરાબર, તો અદલ ઇન્સાફ એટલે કેવો ઇન્સાફ, ખરો ન્યાય, ખરો ન્યાય, સાચો ન્યાય કર્યા વિના નહીં રહે। કાકા કહે, અરજી તો ફક્કડ લખાય છે, ફક્કડ એટલે બરાબરની લખાણી છે હો ભાઈ, પણ એમાં મને માર્યો એ કેમ લખ્યું નથી? જો હવે કાકા શું કહે છે કે આમાં મને જે ચાર ચાબુક માર્યા, ચાર ચાબકા ફટકાર્યા, એ કેમ નથી લખ્યું? કાકી કહે, એ તમે લખો, એ હવે તમે લખો, તમે મારા જેટલું ભણેલા તો છો જ, હવે તમારે લખવાનું છે। કાકાને કહે છે કાકી, તમે મારા જેટલું ભણેલા તો છો? કાકા કહે, વાત તો ખરી હો, તારી વાત તો સાચી। આમ કહી કાકાએ છરી વડે બગીચામાં એક મોટી ચોકડી કરી, હવે જો બગીચામાં એક મોટી ચોકડી કરી, કહે આ શેઠનું ઘર। પછી મીંડું કરી કહે, અહીં શેઠિયો બેઠો છે, મોટી ચોકડી કરી, આ બગીચામાં મોટી ચોકડી કરી એટલે શું કહે છે, આ શેઠનું ઘર। પછી મીંડું કરી કહે, અહીં શેઠિયો બેઠો છે। પછી બીજું મીંડું કરી કહે, આ ઝાડ છે, અહીં મને ઊભો રાખ્યો છે।
પછી મીંડા ઉપર ચાર ઘસરકા કરી કહે આ મને ચાર ચાવખા માર્યા છે. કાકી કહે બિલકુલ બરાબર, જેવી અરજી લખવી જોઈએ તેવી જ લખાણી છે. એટલે કે આપણે રાજાને જે વાતની જાણ કરવી છે અને જેવી અરજી લખાવી જોઈએ એવી જ લખાય છે. હવે તમે આ લઈને રાજાના દરબારમાં જાઓ, હવે તમે આ અરજી લઈને રાજાના દરબારમાં જાઓ. આમ કહી કાકીએ પાટિયામાં કાણું પાડી તેમાં લાંબી દોરી પરોવી. એટલે કે આમ વાત કરી કાકીએ પાટિયામાં કાણું પાડી દીધું અને એમાં લાંબી દોરી પરોવી નાખી. દોરી કાકાના ગળામાં નાખી પાટિયું કાકાના બરડા પર લટકતું હતું. બરડા ઉપર એટલે પીઠ પાછળ, બરાબર. આપણને ખબર છે કોઈ પણ વસ્તુ તમે ઊંચકતા હોય, થેલો બેગ જે છે, તો બેગનો પટ્ટો તમે કેમ ગળા પાસે લઈ લ્યો અને બેગ તમારી પીઠ પાછળ હોય, એવી રીતે. તો દોરી કાકાના ગળામાં નાખી પાટિયું કાકાના બરડા પર લટકતું હતું. કાકી કહે બિલકુલ બરાબર, અરજી ખોવાવાની હવે ધાસ્તી જ નહીં. એટલે હવે અરજી ખોવાવાની કોઈ ધાસ્તી, ધાસ્તી એટલે ચિંતા જ નહીં. છજુ કાકા રાજાને અરજી કરવા ચાલ્યા. હવે છજુ કાકા ક્યાં જાય છે? રાજાને અરજી કરવા જાય છે. વાટ લાંબી હતી, વાટ એટલે રસ્તો, રસ્તો મોટો હતો અને રસ્તામાં મોટું જંગલ આવતું હતું. હવે રસ્તામાં મોટું જંગલ પણ આવતું હતું. કાકાએ જંગલમાં થઈને જતા હતા, કાકા જંગલમાં થઈને જતા હતા. ત્યાં એક મંદિર પાસે પૂજારી ઊભો હતો. જો હું કહે છે છજુ કાકા રાજાને અરજી કરવા ચાલવા માંડ્યા, રસ્તો મોટો હતો, રસ્તામાં એક મોટું જંગલ આવતું હતું, કાકાએ જંગલમાં થઈને જતા હતા. તે એક મંદિર પાસે પૂજારી ઊભો હતો. પૂજારીએ પૂછ્યું ક્યાં ચાલ્યો દોસ્ત? એટલે કે દોસ્ત તું ક્યાં જાય છે? જંગલમાં ફરવા નીકળ્યો છે કે શું? એટલે કે તું જંગલમાં ફરવા નીકળો છો કે શું? કાકાએ કહ્યું ના રે ના, હું કાંઈ એમ નવરો નથી, રાજાને અરજી દેવા જાઉં છું. કાકાએ શું કીધું? ના રે ના, હું કાંઈ એમ નવરો નથી, રાજાને અરજી દેવા જાઉં છું. પૂજારી કહે રાજાને મળ્યો છે ક્યારેય? જોયા છે? કાકા તરત બોલ્યા ના ભાઈ સાહેબ. પૂજારી શું કીધું? રાજાને મળ્યો છે ક્યારેય? જોયા છે તે? કાકાએ કહે કાકા તરત બોલ્યા ના ભાઈ સાહેબ. એટલે પૂજારીને કહે છે ના ભાઈ સાહેબ, મળ્યો તો નથી ને જોયાય નથી, હું એને મળ્યોય નથી જોયાય નથી. આ તો મારે પહેલી વાર જરૂર પડી એટલે અરજી લઈને જાઉં છું. આવું મારે ક્યારેય જરૂર નથી પડી એટલે હું મળ્યોય નથી અને જોયાય નથી, પણ મારે પહેલી વાર જરૂર પડી એટલે અરજી લઈને જાઉં છું. પૂજારીએ કહ્યું અરજી ક્યાં છે? તે લખેલી અરજી ક્યાં છે? સી બાબતની અરજી છે? એટલે કે કઈ બાબતની અરજી છે? તરત કાકાએ પાટિયું ડોકમાંથી કાઢી પૂજારીની સામે ધર્યું ને કહ્યું આ અરજી. કાકાએ તરત જ પાટિયું ડોકમાંથી કાઢી નાખ્યું, પૂજારીની સામે મૂક્યું અને કહ્યું આ અરજી છે. કાકાને આ માણસ બહુ સમજદાર લાગ્યો. કાકાને આ માણસ એટલે કે પૂજારી બહુ સમજદાર લાગ્યો એટલે ઉત્સાહમાં આવી એમણે પાટિયા પર આંગળી કરી કહ્યું આ જુઓ, અહીં મારું ઘર છે. છજુ કાકાને આ માણસ એટલે કે પૂજારી ખૂબ જ સમજદાર લાગ્યો અને એમ થયું કે આ બુદ્ધિશાળી છે. એટલે કાકા ઉત્સાહમાં આવી ગયા, આનંદમાં આવી ગયા અને એમણે પાટિયા પર આંગળી કરી કહ્યું આ જુઓ, અહીં મારું ઘર છે, આ મારી બકરી છે, બાપડી સીધે રસ્તે ચાલી જાય છે, આ શેઠિયાનું ઘર છે. એમ આખી અરજી સમજાવીને કહ્યું હવે તમે જ કહો આવા દુષ્ટને સજા નહીં થવી જોઈએ, બરાબર. દુષ્ટ એટલે કે આવા પાપીને સજા ન થવી જોઈએ. આવું કાકા પૂજારીને કહે છે કે હવે તમે જ કહો તો. આવી રીતે આખી અરજી સમજાવે છે અને કહે છે કે આને સજા ન થવી જોઈએ, મારી બકરીને મારી નાખી, મને પણ માર્યો, રાજા શું એને છોડી દેશે? રાજા શું એને એમનેમ છોડી દેશે? મારી પત્ની કહે છે કે રાજા એને નહીં છોડે. મારી પત્ની શું કહે છે? રાજા એને નહીં છોડે, રાજા એને સજા કરશે.
પૂજારીએ કહ્યું, હવે આખી વાત સાંભળ્યા પછી છોડી શું દે, એને છોડી શું દે, સજા કરશે એને સજા કરશે, તારી પત્નીની વાત સાચી છે, રાજા એને એમને નહીં છોડી દે, એને સજા કરશે. કાકાએ કહ્યું, બસ તે એટલા વાસ્તે હું આ અરજી લઈને રાજા પાસે જાઉં છું, બસ બસ આ જ વાતે, એટલા વાસ્તે એટલે કે આ જ વાતને કારણે હું આ અરજી લઈને રાજા પાસે જાઉં છું. હવે આપણે જરી નાસ્તો કરી લઈએ, ચાલો હવે આપણે થોડોક નાસ્તો કરી લઈએ. મારી પત્નીએ ઘરેથી ઢેબરા બંધાવ્યા છે. મારી પત્નીએ શું કર્યું છે, ઘરેથી મને ઢેબરા બાંધી દીધા છે. કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા. હવે શું કહે છે, કાકાએ ખૂબ જ આગ્રહ કર્યો અને પૂજારીને કીધું કે ભાઈ તમે ઢેબરા ખાઓ, અને પૂજારીને ઢેબરા ખવડાવ્યા. પૂજારી ઢેબરા ખાતો જાય અને ઢેબરા ઘડનારીના વખાણ કરતો જાય. શું કહે છે, પૂજારી એક પછી એક ઢેબરા ખાતો જાય અને ઢેબરા ઘડનારી એટલે કે ઢેબરા જેણે વણ્યા છે, ઘડ્યા છે, બનાવ્યા છે, એના વખાણ કરતો જાય. તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે હો. પૂજારી શું કહે છે કાકાને, તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ મીઠા મજાના બનાવે છે હો. પછી બંને છૂટા પડ્યા. હવે પછી બે છૂટા પડે છે, બરાબર. તો અહીંયા સુધી તમને વાત આપેલી છે. હવે મિત્રો, આને આધારે તમને આખી વાતચીત કરવામાં આવેલી છે. તો હવે એમ કે છે કે વાર્તામાં સૌથી વધુ મજા ક્યાં આવી, શા માટે? તો કે છે, વાર્તામાં સૌથી વધુ મજા છજુ કાકા અને કાકીએ વિવિધ સંકેતોની મદદથી અરજી લખવાનો પ્રયત્ન કર્યો ત્યાં મજા આવી, કેમ કે તેઓને લખતા આવડતું ન હતું. વાર્તાનો કયો સંવાદ તમને બહુ ગમી ગયો, કેમ? તો વાર્તાનો નીચેનો સંવાદ મને બહુ ગમી ગયો, કેમ કે કાકી અને બકરી બંને નાના બાળકોની જેમ એકબીજાને કંઈક આપવા લેવા માટે શરત રાખે છે અને ચર્ચા કરે છે. કાકી, બકરી તું દૂધ દે. બકરી કહે છે, કાકી તું લીલુંછમ ખાવાનું દે. કાકી, લીલુંછમ ખાવાનું તો નથી. તો બકરી કહે છે, તો દૂધ પણ નથી, બરાબર. આ સંવાદ ખૂબ જ ગમી જાય છે. માળીની જગ્યાએ તમે હો તો છજુ કાકાને કેવા કેવા પ્રશ્ન પૂછો. ચાલો, તમે હોય તો કેવા કેવા પ્રશ્ન પૂછો? તો કહેવાનું, માળીની જગ્યાએ હું હોત તો છજુ કાકાને નીચેના જેવા પ્રશ્નો પૂછું. બકરીને બાંધેલું દોરડું હાથમાં બરાબર પકડ્યું ન હતું કે બકરી છોડીને ભાગી ગઈ? બકરી ક્યાંથી બગીચામાં ઘૂસી ગઈ? તમારાથી બકરી કાબૂમાં રાખી ન શકાતી હોય તો લઈને બહાર શું કામ નીકળો છો? તો આવા પ્રશ્નો હું એમને પૂછત. તમને કયા પ્રાણીઓ બહુ ગમે, કેમ? પ્રાણીઓને મદદ કેવી રીતે કરશો? તો કે છે, મને ગાય, ભેંસ, કૂતરો, બિલાડી બહુ ગમે, કેમ કે ગાય ભેંસ શું કરે છે, દૂધ આપે છે. કૂતરો ઘરની ચોકી કરે છે. બિલાડી ઉંદરની પજવણીથી બચાવે છે. પ્રાણીઓને તેમના માટે ખોરાક, પાણી અને રહેઠાણની વ્યવસ્થા કરીને મદદ કરીશ. છજુ કાકા રસ્તામાં મળે તો તમને કેવું થાય, તેમના માટે શું કરો? તો કે છે, છજુ કાકા રસ્તામાં મળે તો મને તેમના પર દયા આવે. હું છજુ કાકાને થયેલા અન્યાયની રાજાને આપવા માટેની અરજી સુંદર અક્ષરોમાં અને ઘટના સરળતાથી સમજાય એવું વર્ણન લખી આપું, જેથી રાજા આ દુષ્ટ પાપી શેઠને સજા કરી છજુ કાકાની બકરીનું વળતર અપાવે. ગામમાં તમારી સાથે કોઈએ અન્યાય કર્યો હોય તો શું કરો? તો ગામમાં મારી સાથે કોઈએ અન્યાય કર્યો હોય તો હું ગામ પંચાયતમાં જઈને સરપંચને ન્યાય માટે વિનંતી કરું કે ભાઈ મને તમે આનો ન્યાય અપાવો. હવે પ્રશ્ન નંબર 4. વાર્તામાં છજુ કાકા અને કાકી અરજી લખે છે તે ફકરો વાંચો, ચિત્રમાંના પાટિયામાં અરજી લખો,
तमारी अरजी तमारी बाजूनी मित्र जोड़ी ने लखेली अरजी जीवी छे के जुदी छे ए चकासो। बराबर, तो चलो आपणे अरजी लखीए। उदयवास किरण गली सूरजनगर तारीख 10/6/2022। प्रति महाराज सूरजनगर। विषय न्याय मेळवा बाबत। नामदार राजाजी सादर प्रणाम। सविनय जणાવવાનું કે હું છજુભાઈ આપ શ્રીના નગરનો રહેવાસી છું। મારી પાસે એક બકરી હતી। એક દિવસ હું બકરી લઈને ઘરમાંથી નીકળી બહાર ચારવા જતો હતો। રસ્તામાં એક શેઠનો બગીચો આવ્યો। બકરી ભૂખી હોવાથી મારા હાથમાંથી દૂરડું છોડાવી ભાગી। શેઠના બગીચાની કાંટાળી વાડના છીંડામાં થઈને બકરી અંદર ઘૂસી ગઈ। મેં બગીચાના મોટા દરવાજા પાસે જઈને માળીને બકરી બહાર કાઢવા અથવા મને અંદર જવા દેવા વિનંતી કરી। માળીએ મને અંદર જવા ન દીધો અને લાકડીના ફટકા મારીને બકરીને મારી નાખી। મરેલી બકરી મને પાછી આપી। મેં શેઠને માળી વિશે અને નુકસાની આપવા ફરિયાદ કરી તો શેઠે ગુસ્સે થઈ તેના નોકર દ્વારા મને ઝાડ પાસે ઊભો રાખી ચાર ચાબખા મરાવ્યા અને નુકસાની આપી નહીં। બકરી મારી દીકરી સમાન હતી, તે મને દૂધ આપતી હતી। મારી બકરીની નુકસાની શેઠ ભરપાઈ કરી આપે તે અંગે યોગ્ય ન્યાય કરવા વિનંતી। આપ નામદાર શ્રી મારી આ ફરિયાદને ધ્યાને લઈ યોગ્ય ન્યાય કરશો એવી આશા રાખું છું। આભાર સહ આપનો વિશ્વાસુ નગરજન દર્શ। બરાબર, તો આવી રીતે આપણે મિત્રો અરજી લખી શકાશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, કે જેની ચર્ચા હવે પછીના વિડીયોમાં આપણે કરીશું। અહીંયા સુધી રાખીએ મિત્રો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।